જેતપુર શહેરમાં ખુલે આમ વેચાતા દેશી અને વિદેશી દારૂના વિરોધમાં આગામી અગિયારમી નવેમ્બરના રોજથી કોંગ્રેસના મહિલા મહામંત્રી શારદાબેન વેગડા પોતાની સાથે પાંત્રીસ થી ચાલીસ જેટલી મહિલાઓને રાખીને ઉપવાસ આંદોલન છેડશે તેવી ચીમકી આપી ત્યારે પોલીસ તંત્ર આ બાબતે શું કરશે તે સમય બતાવશે જેતપુર શહેર એક સારી નગરી તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અહીં મોટાભાગના કારખાનાઓમાં મજૂરી કામ માટે પરપ્રાંતિય મજૂરો કામ કરતા હોવાથી શહેરમાં દેશી અને અંગ્રેજી દારૂનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે વિવિધ ઠેકાણેથી દેશી અને વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જાગૃત લોકોના આક્ષેપો છે કે પોલીસને નિયમિત દર મહિને હપ્તા મળી જતા હોવાથી તેઓ દારૂના બુટલેકરો સામે કોઈ પણ પ્રકારના પગલા ભરતા નથી હવે જેતપુરમાં સંપૂર્ણ દારૂબંધી માટે કોંગ્રેસના મહિલા આગેવાન શારદાબેન વેગડા મેદાને પડ્યા છે તેમણે મીડિયા સમક્ષ કહ્યું છે કે જ્યાં સુધી જેતપુરમાં અંગ્રેજી અને દેશી દારૂનું વેચાણ બંધ નહીં થાય ત્યાં સુધી તેઓ ઉપવાસ આંદોલન ચલાવશે આ મહિલા આગેવાને એવું પણ જણાવ્યું કે પોતાના ઉપવાસ આંદોલનમાં મોટે ભાગે દારૂની બંદીમાં સપડાઈને મોતને ભેટેલા પુરુષોની વિધવા મહિલાઓને સાથે રાખશે આક્રોશ સાથે કહ્યું કે જેતપુરમાં અનેક કુટુંબો દેશી દારૂની બંદીમાં બરબાદ થઈ ગયા છે જેતપુર શહેરના છેવાડાના વિસ્તારોમાં અનેક જગ્યાએ દેશી દારૂની ભટ્ટીઓ ધમધમતી રહી છે દેશી દારૂની ભટ્ટી ચલાવતા બુટલેગરોને પોલીસની લેશ માત્ર બીક નથી તેઓ સમયાંતરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ખુલ્લેઆમ કહે છે કે જેતપુર શહેર પોલીસના તેઓ બધાને મોટી રકમના હપ્તા પહોંચાડે છે પરિણામે તેઓનો ધંધો દિવસેના દિવસે ફૂલી ફાલી રહ્યો છે આવો વિડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેતપુર શહેરમાં દેશી અંગ્રેજી દારૂના બુટલે કરો અને પોલીસની રીતસરની મિલીભગત ચાલી રહી છે જેતપુર શહેર અને તાલુકા પંથકમાંથી દેશી અને અંગ્રેજી દારૂની હેરાફેરી તેમજ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની માંગ સાથે શહેર કોંગ્રેસના મહામંત્રી શારદાબેન વેગડા આગામી નવેમ્બર નવેમ્બરથી જેતપુરમાં પોલીસ સામે ઉપવાસ આંદોલન શરૂ કરશે ત્યારે આ મહિલાને પોતાનું આંદોલન પોલીસ ચાલુ કરવા દેશે કે કોઈ નિર્ણય લઈને જેતપુરમાંથી માંથી દારૂની બધી હલ કરવા કોઈ પગલા ભરશે પુરાય ગુજરાતની અંદર દારૂબંધી છે ને એ એક નાટક સમાન છે ગુજરાતમાં દારૂબંધી હોવું એ કહેવું પણ અતિશયોક્તિ ભરેલું છે આખા દેશની અંદર ગુજરાત મોડેલના ડંફાસો મારનારા લોકોના ગાલ ઉપર એક તમાચો છે સાહેબ કે ગુજરાત સંપૂર્ણ સુરક્ષિત સુરક્ષિત છે છે તેના તો આ દારૂ આવે છે ક્યાંથી વિદેશી દારૂના જથ્થાઓના જથ્થાઓ પકડાઈ રહ્યા છે તો આ દારૂ વિદેશી દારૂ ક્યાંથી આવે છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ ચંદીગઢ નો દારૂ આખા ગુજરાતની અંદર વેચાય છે અને છતાંય સરકાર ડમ્ફાશ મારે છે કે અમારી સરહદોમાં કિલ્લેબંધી છે છેલ્લા પચીસ વર્ષ ત્યાં ગુજરાતના યુવાધનને નષ્ટ કરવાનું જાણે એક ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અમારા જ શહેરની વાત કરોને ઔદ્યોગિક શહેર જેતપુરની અંદર બે રોકટોક દારૂઓ મળી રહ્યો છે જેતપુરના અગિયાર વોર્ડ જુદા જુદા અનેક એરિયાઓ ચાલો મને બતાવો એક એરિયો એવો કે જ્યાં દારૂબંધી હોય દારૂના હાટડાઓ ચાલે છે દેશી દારૂની ફેક્ટરીઓ ખુલે આમ ચાલુ છે દેશી દારૂ વેચનારાઓ ખુલે આમ વેચી વેચાણ કરી રહ્યા છે અને વીસ રૂપિયાથી પચાસ રૂપિયાની ત્રણ કોથરીઓ વેચાતી હોય અને મારું યુવાધન ખદબદી રહ્યું છે આજે વીસથી પચાસ વર્ષની વયના યુવાન ઉંમરો કે જેઓ લિવરની બીમારીથી કિડનીઓની બીમારીથી પરેશાન છે પોતાના કંધોતર પુત્રોને ગુમાવી રહ્યા છે અને આ નિંભર તંત્ર અને પોલીસ તંત્ર જાણે બે રોકટોક આ મજાક અને તમાશો જોઈ રહ્યો છે ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે સરકારની કોઈ ઈચ્છા જ શકતી નથી કે દારૂબંધી ગુજરાતમાં આવે આના માટે હું સરકારને સંપૂર્ણ દોષિત અને જવાબદાર ઠેરું છું ન્યાયતંત્રની વાત રહીએ પોલીસ તંત્ર ચાલો કેસો કરે દારૂબંધીના આપણે કાયદાઓ સુધાર્યા બોમ્બે પ્રોહિબિશન એક્ટમાંથી ગુજરાત પ્રોહિબિશન એક્ટ કર્યું પરંતુ પરિણામ શું મળ્યું હું આજે એક વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો વ્યક્તિ છું નિલેશ પંડ્યા એક જવાબદાર વકીલ તરીકે હું પૂરા સરકારને અને સમાજને કહેવા માગું છું કે સાહેબ ગુજરાતમાં દારૂબંધી અને પ્રોહિબિશનનો કાયદો હોવા છતાં શું તમે એક ટકો પણ આરોપીને તકસીરવાન ઠરાવી શક્યા છો ખરા જવાબ આવશે ના કબજાના કેસમાં પજેશનના કેસમાં સોસો પેટી દારૂઓ પકડાય બસો બસો પેટી દારૂ પકડાય પાંચસો પેટી દારૂ પકડાય તો ધોણવતદાર તકસીરવાન ઠરાવાય છે ખરા જવાબ આવશે ના જેતપુર શહેરના જાણીતા એડવોકેટ મીડિયા સમક્ષ એવા સનસનાટી ભરેલા આક્ષેપો કર્યા હતા કે પ્રવર્તમાન સરકાર અને પોલીસ તંત્રની દારૂબંધી કડક બનાવવાની કોઈ ઈચ્છા શક્તિ જ નથી તેમણે વધુમાં કહ્યું કે દેશના સીમાડા સુરક્ષિત હોવાનું અવાર નવાર અખબારી નિવેધનમાં જાહેર કરાય છે પરંતુ પરપ્રાંતિય રાજ્યોમાંથી લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં કેમ પહોંચે છે તે તપાસનો વિષય છે તેમણે આક્રોશ સાથે કહ્યું કે દારૂબંધી માટે સૌ માત્ર ડંફાસો જ મારે છે કોઈ વાસ્તવિક પગલાં લેતા નથી અનેક લોકો દારૂના ખબરમાં હોમાઈ ગયા છે રોજબરોજ અનેક દારૂડીયાઓ ભાન ભૂલીને રોડ ઉપર ચટ્ટાપાટ પડ્યા હોય છે જેતપુર પોલીસ આવા દારૂડિયા પાસેથી પસાર થાય છે પરંતુ તેમને જગાડવાનો કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવાનો લેસ માત્ર પ્રયાસ કરતી નથી પરિણામે પોલીસની પણ દેશી દારૂના બુટલેકરો સાથે સાઠ ગાંઠ હોવાની વાત શંકા ઉપજાવે છે તેવી છે

જેતપુરમાં દેશી દારૂની બધી વખરી છે મહિલાએ કહ્યું હતું કે પોતે અત્યંત ગરીબાઈમાંથી માંથી પસાર થઈ રહ્યા છે તેનો એક માત્ર તેમના પતિ મોબી હતા પરંતુ દારૂ પીવાની સખત ટેવથી અંતે તેમને ગંભીર બીમારી ઘરી લેતા તેમનું મૃત્યુ થયું છે કાંતાબેને રડમ સ્વરે કહ્યું હતું કે ઘરનું મોભી ચાલ્યો જતા હવે તેના નાના બાળકોનું ભરણ પોષણ પણ મુશ્કેલ બન્યું છે કોંગ્રેસના મહિલા મહામંત્રીએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે જેતપુર શહેરમાં ચારે બાજુ દેશી અને અંગ્રેજી દારૂનું ધૂમ વેચાણ થાય છે પોલીસને બધી ખબર હોવા છતાં કોઈપણ પ્રકારના દરોડા પાડતા નથી આનો મતલબ એ થાય છે કે બુટલેકરો દ્વારા પોલીસને મોટી રકમનો નિવેદ નિયમિત પહોંચાડવામાં આવે છે એ કારણે જેતપુર શહેરમાં દારૂની બધી ફૂલી ફાલી રહી છે પરંતુ હવે જેતપુર શહેરમાંથી જ્યાં સુધી દારૂની બધી દૂર ન કરાય ત્યાં સુધી પોતે પોલીસ સામે ઉપવાસ આંદોલન કરશે જેમાં તેમની મુખ્યત્વે માંગણી છે કે શહેર પોલીસ તમામ દેશી અને વિલાયતી શરાબના બુટલેકરોને તાત્કાલિક પકડી પાડે તમામ સામે આકરા પગલા ભરે જરૂર પડે તેવા બુટલેકરો સામે ગુનો નોંધે છાપેલા કાટલાની જેમ વર્ષોથી દારૂનો ધંધો કરતા બુટલેકરો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવે વર્ષો જૂના રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લામાંથી હદ પાર કરવામાં આવે તેવી તેમની માંગણી છે ઈ બે દિવસ પહેલા મેં આવેદનપત્ર એવું આપ્યું હતું કે પોલીસનો વિડીયો પણ વાયરલ થયો હતો ઠેર ઠેર હપ્તા ચાલુ છે પોલીસ કોઈ ધ્યાન દેતી નથી કોઈ અધિકારીઓ ધ્યાન દેતા નથી તમે જો સરદાર ચોકમાં કેટલી દારૂની કોથરિયું પીધેલમાં પડી હોય આખા જેતપુરની અંદર તમે જો બે પાંચ જણા કાયમી ધોરણે આ રસ્તા ઉપર રખડતા હોય છે અને તમે જોવો છો ને મીડિયામાં ફોટામાં અને આ જેતપુરની અંદર ઠેર ઠેર ઇંગ્લિશને દેશી દારૂ લેવાય છે તો હું આ પોલીસ હપ્તા નહીં ખાતી હોય પોલીસ હપ્તા અને અધિકારી હપ્તા ખાતા હોય તો જ આટલો દારૂ જેતપુરની અંદર આવે નકર આવી જ ન શકે દારૂ તો ન્યાર્યો પણ ગાંજો પણ આવવા માંડ્યો અને ગામમાં કાલે કોર્ટની અંદર એવું પણ વકીલો કહેતા હતા કે ચરસ એ જેતપુરની અંદર ચાલુ થઈ ગયું તો તમે વિચાર કરો નસીલી પ્રદાસી આટલી બધી આવી ગઈ હોય તો હું અધિકારીને ખબર ન હોય અને અને તમે વિચાર કરો બાર ગામથી પ્રાંત મજૂરો અહીંયા મજૂરી માટે આવતા હોય છે એની બાયડી છોકરા દર મહિને વાડ જોતા હોય છે કે પૈસા આવશે એ તો અહીંયા દારૂમાં ડૂબી ગયેલા હોય છે અને જેટલું કામ એટલું દારૂમાં જ નાખી દેશે અને આ પરિસ્થિતિ હું કાયમી છાપામાં દઉં છું અને આવેદન દઉં છું છતાંય પણ અધિકારી કોઈ દારૂમાં નથી ક્યાંય રેડું પાડતા નથી એટલે મેં એક નિર્ણય કરી લીધો કે જેટલી વિધવા બાયુ થયું છે દારૂમાં જેટલા ભોગ બન્યા છે એ અમે અગિયાર તારીખે ઉપવાસ ઉપર બેસીએ છીએ શું તમારી અમારી એ માગણી છે કે પોલીસ હપ્તા લેવાનું બંધ કરે અને દારૂમાં રેડ કરે જ્યાં સુધી દારૂનો કાયદો કડક નહીં થાય અને પોલીસ ભ્રષ્ટાચાર બંધ નહીં કરે અને દારૂ જેતપુરમાં બંધ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ છોડવાના નથી જેતપુર શહેરની ભાદર નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચલાવીને દેશી દારૂનું ધમધોકાર ઉત્પાદન કરતા એક બુટલેગરે એવા સનસનીખેજ આક્ષેપો કર્યા હતા કે તે દર મહિને છૂટક છૂટક રૂપિયા ત્રીસ થી પચાસ હજાર સુધીના હપ્તા જેતપુર પોલીસને પહોંચાડે છે તેમની આવી કેફિયતનો વિડિયો કોલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો છતાં રાજકોટ જિલ્લા પોલીસ વડાએ આ બાબતે કોઈ પણ અસરકારક પગલા ભર્યા નથી શહેરના મહિલા આગેવાન હવે આંદોલનના મંડાણ કરનાર હોય અને સમય જ બતાવશે કે દારૂના બુટલેકરને બચાવાશે કે જેલ ભેગા કરાશે હવે જોવાનું રહેશે ભાલિયા લાઈવ ગુજરાત ન્યૂઝ